અમદાવાદ એરપોર્ટ પરથી હજે બૈતુલ્લા જનારા હજીઓ થયા રવાના. અમદાવાદ એરપોર્ટ પરથી આજે હજ કમિટીના આયોજનથી પ્રથમ ફ્લાઇટે ઉડાન ભર્યું. અમદાવાદ એરપોર્ટ પર લબ્બેક અલ્લાહુમ્મા લબ્બેકના બુલંદ નારાથી વાતાવરણ હજના અરકાનો અને અરમાનો સાર્થક કરવા જનારા હાજીઓનો ઉત્સાહ બેવડાયો. ગુજરાત હજ કમિટીના ચેરમેન હાજી ઇકબાલભાઈ સૈયદ અને ટીમ સહિત વોલિયન્ટર મિત્રો ખડેપગે હાજીઓની ખિદમતમાં જોડાયા. ખેરાલુથી હજે બૈતુલ્લા જનારા હાજી ફારૂકભાઈ જાંગીરભાઈ સિંધી જાંગીદાર સહિત યુવા હાજી દાનિશભાઈ સિંધી સહિત ચાર હાજી પણ થયા રવાના. ખેરાલુથી કોન્ટ્રાક્ટર રજ્જકભાઈ સિંધી સહિત ઇમ્તિયાજભાઈ સિંધી સહિત હબીબભાઈ પટેલ સહિત હાજી અહેમદ અલી સૈયદ સાહેબ સહિત નજીરભાઈ પટેલ સહિત ઇકબાલભાઈ સિંધી સહિત પરવેજભાઈ સહિત સદ્દામભાઈ એસ સિંધી સહિત તાલીબભાઈ સિંધી સહિત સિંધી અસલમભાઈ અને સિંધી હનીફભાઈ અને પરિવારજનો પણ વહેલી સવારે ખેરાલુથી અમદાવાદ એરપોર્ટ પર હાજીઓને વિદાય આપવા પહોંચ્યા હતા. એરપોર્ટ પર લોકોએ સેલ્ફી સહિત ફોટા સાથે વિડીયો બનાવી મોજ માણી હતી. ગત વર્ષે યુવા હાજી કચ્છી મહેમણ હાજી આદિલભાઈ હાજી કાદરભાઈને હજ કરી પરત ફર્યા ત્યારે પરિવારમાં પણ ખુશીના આંસુ છલકાયા હતા, તેમ આજે વિદાય આપી રહેલા પરિવારમાં ખુશી દેખાઈ. રજ્જાકભાઈ સિંધી કોન્ટ્રાક્ટરના માતા પણ હજે બૈતુલ્લા જતા હોય સન્માન સમારોહમાં કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ સહિત જાગૃત પત્રકાર ફારૂક મહેમણે સાલ ઓઢાડી સન્માન કર્યું સહિત કરીમ ખાન બહેલીન સહિત અરફાજ મિયા બહેલીન સહિત પરવેજભાઈ જીલાનીભાઈ સિંધી પાલનપુર સહિત ખેરાલુના મૌલાના સાહેબો પણ મુબારકબાદી આપવા પહોંચ્યા હતા. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મહેમણ ખેરાલુ.